हेलो मित्रों, आज आपणे 28/1/2021 ની જે મહત્વની વાતો છે તે ફરીએ તો આજના સૌથી મોટા સમાચાર કે ગુજરાતની અંદર ધોરણ 9 અને ધોરણ 11 ના જે વર્ગો છે તે 1 ફેબ્રુઆરી થી શરૂ થવાના છે કે જે વિદ્યાર્થીઓ કે 11 મહિનાથી પણ વધારે સમયથી પોતાના ઘરે હતા તેઓને પણ હવે સ્કૂલે જવાનો ચાન્સ મળશે કે 11 તારીખે આપણે ધોરણ 10 અને ધોરણ 12 ના વર્ગો શરૂ થયા, પરંતુ હવે જે ઉચ્ચતર માધ્યમિક વિભાગ છે ધોરણ 9 અને ધોરણ 11 તેના વર્ગો 1 ફેબ્રુઆરી થી શરૂ થવાના છે. આપણા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ જોડાસાએ એવું નિવેદન આપ્યું છે કે ધોરણ 9 અને ધોરણ 11 ના વર્ગો પણ 1 ફેબ્રુઆરી થી શરૂ થવાના છે. ધોરણ 10 અને 12 ના વર્ગોમાં ન્યૂ નોર્મલ જેવી પરિસ્થિતિ છે, આથી મોટા ધોરણના વિદ્યાર્થીઓનું જે શિક્ષણ છે તે ખરાબ ના થાય તે માટે આપણા શિક્ષણ મંત્રી એવું ડિસિઝન લીધું છે કે ધોરણ 9 અને ધોરણ 11 ના વર્ગો પણ શરૂ થશે. અને બીજું કે કોરોનાની પરિસ્થિતિના લીધે તમે સ્કૂલે એડમિશન લેવામાં લેટ પડ્યા હોય કે તમારાથી એડમિશન ન લેવાનું હોય તો 31 જાન્યુઆરી સુધી તમે શાળામાં પ્રવેશ પણ મેળવી શકશો. 31 જાન્યુઆરી સુધી તમારે ધોરણ 11 માં પ્રવેશ મેળવવાની ઈચ્છા હોય તો તમે મેળવી શકશો, ધોરણ 9 માં તમારે પ્રવેશ મેળવવાની ઈચ્છા હોય તો પણ તમે મેળવી શકશો. એટલે 31 જાન્યુઆરી સુધી તમે શાળામાં પ્રવેશ મેળવવાની ઈચ્છા હોય તો પણ મેળવી શકશો. એટલે સૌથી મોટા આજના સમાચાર છે ધોરણ 9 અને 11 ના જે વર્ગો છે તે 1 ફેબ્રુઆરી થી શરૂ થવાના છે. શાળાઓમાં પણ હવે ન્યૂ નોર્મલ જેવી જે પરિસ્થિતિઓ છે તે આપણને લાગે છે, એટલે આ ખાસ તમારે જાણવું. ત્યાર પછી જે પરિસ્થિતિને લીધે આ બધું નિર્માણ થયું છે, કોરોનાની શરૂઆત થયેલી મિત્રો ચીનના વુહાનની અંદર, તો 2020માં કે આખી દુનિયાને જે આ કોરોના વાયરસ છે તે નડ્યો, પણ ચીનને ફાયદો થયો છે કારણ કે 2020માં ચીને વિશ્વમાં સૌથી વધુ FDI મેળવી. હવે આ FDI શું છે? વોટ ઇઝ FDI? તો ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. આ જે FDI છે તેનો ફૂલ ફોર્મ થાય છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. તો ચીનને 2020માં ફાયદો થયો છે, તેમણે અમેરિકાને પાછળ રાખીને સૌથી વધારે FDI મેળવી છે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. અને ચીન 163 અબજ ડોલર સાથે પહેલા નંબરે છે, અમેરિકા 134 અબજ ડોલર સાથે બીજા નંબરે, અને ભારત દેશ જે છે તે 57 અબજ ડોલર ભારતે FDI મેળવી છે જે પહેલા નંબરે ચીન 163 અબજ ડોલર FDI, અમેરિકા 134 અબજ ડોલર FDI, અને ભારત દેશનો પણ આમાં સુધારો થયો છે અને આપણે પણ 57 અબજ ડોલર જે FDI છે તે મેળવી છે. FDI છે તેનું ફૂલ ફોર્મ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, વિદેશની અંદર જે પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય તે. એટલે એક તો આ વાત થઈ. ત્યાર પછી ગુજરાત માટે ગૌરવ લેવા જેવી બાબત કે ગુજરાતની સ્કેટિંગ પ્લેયર કુશી પટેલ જે છે, ગુજરાતની સ્કેટિંગ પ્લેયર કુશી પટેલને પ્રધાનમંત્રી બાળ પુરસ્કાર જે એવોર્ડ છે તે એનાયત કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી બાળ પુરસ્કાર જે એવોર્ડ છે તે તેમને એનાયત કરવામાં આવ્યો છે, એટલે આ પણ તમારે જાણવું જોઈએ. એટલે આજની જે વાતો છે તે આ કુશી પટેલે બીજા પણ ઘણા બધા ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલો મેળવેલા છે, એટલા માટે તેમને પ્રધાનમંત્રી બાળ પુરસ્કાર એવોર્ડ છે તે મળ્યો છે. કોઈ જગ્યાએ પૂછે તો તમારે યાદ રાખવું. 9 થી 11 ના વર્ગો શરૂ થવાના છે 1 ફેબ્રુઆરી થી 31 જાન્યુઆરી સુધી તમે ફોર્મ ભરી શકશો. અને ટ્યુશનના જે વર્ગો છે તે પણ હવે શરૂ કરી શકાશે. ધોરણ 9 થી 12 માટે જે ટ્યુશનના વર્ગો છે તે પણ હવે શરૂ કરી શકાશે. 2020માં ચીને વિશ્વમાં સૌથી વધુ FDI મેળવી, જેનો ફૂલ ફોર્મ થાય ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. ચીન 163 અબજ ડોલર સાથે ફર્સ્ટ નંબર, અમેરિકા સેકન્ડ નંબર 134 અબજ ડોલર, ભારત 57 અબજ ડોલર, અને ગુજરાતની સ્કેટિંગ પ્લેયર કુશી પટેલ જે છે તે પ્રધાનમંત્રી બાળ પુરસ્કાર સાથે તેમને સન્માનવામાં આવ્યા છે. મિત્રો, થોડા દિવસ પહેલા પદમ શ્રી અને પદમ ભૂષણ અને પદમ વિભૂષણ એવોર્ડની જે જાહેરાત થઈ, ગુજરાતમાં 4 લોકોને આ જે એવોર્ડ છે તે મળ્યો છે. તો આપણે જાણીએ કે આ એવોર્ડ કોને કેટલા મળ્યા છે તે જોઈએ. મિત્રો, આજની બીજી કેટલીક મહત્વની વાતો તરફ જઈએ તો પદમ શ્રી, પદમ ભૂષણ અને પદમ વિભૂષણ આ 3 એવોર્ડ છે જે કોઈ સારા કામ કરવા માટે આપવામાં આવે છે. થોડું સારું કામ કર્યું હોય તેમને મળે છે પદ્મશ્રી, તેનાથી સારું તો પદ્મભૂષણ, તેનાથી સારું તો પદ્મ વિભૂષણ, અને તેનાથી પણ કોઈ સારું કામ કરે તો ભારત રત્ન. બરાબર. હવે હમણાં જે 26મી જાન્યુઆરી પહેલા આ જે જાહેરાત થઈ તેની તમે વાત કરો તો પદ્મશ્રી જે છે તે 102 લોકોને આપવામાં આવ્યો, પદ્મભૂષણ 10 લોકોને અને પદ્મ વિભૂષણ 7 લોકોને, એટલે 102, 10 ને 7 ટોટલ 119 લોકોને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. પદ્મશ્રી 102 લોકોને, પદ્મભૂષણ 10 અને પદ્મ વિભૂષણ 7, ટોટલ 119. ગુજરાતની અંદર 4 લોકોને મળ્યો. કેશુભાઈ પટેલ, કે સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ જે હતા તેમને પદ્મભૂષણ, કવિદાદ, ચંદ્રકાંત મહેતા અને મહેશ નરેશની જે જોડી છે તેમને પદ્મશ્રી. 4 લોકોને કેશુભાઈ પટેલને પદ્મભૂષણ, કોવિદાદ ચંદ્રપાલ મહેતા અને મહેશ નરેશની જે જોડી છે તે લોકોને પદ્મ શ્રી ટોટલ 4 એવોર્ડ જે ગુજરાત છે તેના ફાળે આવ્યા આપણે. અને સવાયા ગુજરાતી જે મૂળ ગુજરાતના ના હોય પરંતુ ગુજરાતમાં આવીને વસવાટ કરતા તેવા ફાધર વાલ્સને પણ પદ્મ શ્રીનો એવોર્ડ મળ્યો. એટલે કેશુભાઈ પટેલ પદ્મ ભૂષણ અને બાકીના જે બધા છે તેમને પદ્મ શ્રી, એટલે ટોટલ આમ ગણીએ તો 4 પ્રોપર ગુજરાતી અને સવાયા ગુજરાતી ટોટલ 5 લોકોને ગુજરાતની અંદર આ એવોર્ડ મળ્યો. હવે આપણા દેશમાં 7 લોકોને જેને પદ્મ વિભૂષણ મળ્યો તેમની વાત કરું, જે આનો સૌથી મહાન એવોર્ડ માનવામાં આવે છે. તો એક તો શિન્ઝો આબે, કરંટ અફેર માટે તેમને એવોર્ડ મળ્યો શિન્ઝો આબે. એસબી બાલા સુબ્રમણ્યમ, તેમનું હમણાં નિધન થયું, તેમને ગીત કક્ષાએ મ્યુઝિક સંગીતમાં એવોર્ડ મળ્યો. ડોક્ટર બેલા મોનપ્પા હેફરે મેડિસિન દવા માટે, નરેન્દ્રસિંહ થપાની સાયન્સ એન્જિનિયરિંગ માટે, સુદર્શન સાહુ આર્ટ્સ ફિલ્ડમાં, બીબી લાલ પુરાતત્વ શાસ્ત્રી જૂની જૂની વસ્તુઓની જે શોધ કરતા હોય તે બીબી લાલ, અને મૌલાના વહીદુદ્દીન ખાન તેમને આધ્યાત્મ ધર્મ ક્ષેત્રે આ એવોર્ડ મળ્યો. એટલે ટોટલ એવા 7 લોકો છે જેને આપણા દેશમાં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. શિન્ઝો આબે, એસપી બાલા સુબ્રમણ્યમ, ડોક્ટર બેલા મોનપ્પા હેગવલે, નરેન્દ્રસિંહ થપાની, સુદર્શન સાહુ, બીબી લાલ, મૌલાના વહીદુદ્દીન ખાન, 7 લોકોને ગુજરાતમાં 4 લોકો પદ્મ ભૂષણ અને એક જે છે તે પદ્મ વિભૂષણ, એટલે 4 લોકોને પદ્મશ્રી અને બાકીના એક જે છે કેશુભાઈ પટેલ તેઓ પદ્મ ભૂષણ. એટલે આ જે વાત છે તે, અને આનાથી પણ કોઈ સારું કામ કરે તો તેને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવે છે. ભારત રત્ન વિશેની જે વાત છે આપણે પહેલા એકવાર કરી ચૂક્યા છીએ કે આ સુધી 48 લોકોને ભારત રત્ન જે છે ભારતનો સર્વોચ્ચ એવોર્ડ તે મળેલો છે. બરાબર, ચાલો મિત્રો આજની બીજી જે કેટલીક મહત્વની વાતો છે તે, ચાલો મિત્રો આજની બીજી કેટલીક મહત્વની વાત જોઈએ. કોરોનાની મહામારીમાં કેટલા લોકો માટે આશીર્વાદ સમાન પણ જાહેર થઈ છે. તો 100 ધન સંપત્તિઓ, ભારત દેશના જે 100 ધન સંપત્તિઓ છે, જે richest persons માનીએ છીએ આપણે, તેઓ 100 ધન સંપત્તિઓની સંપત્તિમાં 13 લાખ કરોડનો વધારો થયો. કે આ કોરોનાની પરિસ્થિતિમાં બધા લોકો પાસેથી નોકરી ચાલી ગઈ, પોતાના બિઝનેસ બંધ થઈ ગયા, બહુ મોટું નુકસાન થયું, પણ ભારત દેશની જે 100 ધન સંપત્તિઓ છે તેમની સંપત્તિમાં 13 લાખ કરોડનો વધારો થયો. માત્ર મુકેશ અંબાણીની વાત કરીએ તો દર કલાકે તેઓ 90 કરોડ રૂપિયા કમાયા, દર કલાકે તેઓ 90 કરોડ રૂપિયા કમાયા. અને આ બધાની જે સંપત્તિ છે તેને જો આપણે ગરીબોમાં વહેંચે તો દરેકને ભાગ્યે 94,000 રૂપિયા આવશે. આજે 13 લાખ કરોડ રૂપિયા છે તેને વહેંચે આપણે ગરીબોની અંદર તો દરેક ગરીબના ભાગ્યે 94,000 રૂપિયા આવે તેવું બનશે. મિત્રો, એક મૂવીની અંદર બહુ સરસ ડાયલોગ હતો કે ભારત કોઈ ગરીબ દેશ નથી, પણ આપણા દેશમાં જે અમીર છે તે વધારે ને વધારે અમીર બનતો જાય છે, જે ગરીબ છે તે વધારે ને વધારે ગરીબ બનતો જાય છે. અહીંયા પ્રોબ્લેમ છે. જે સિમિલારિટી હોવી જોઈએ, જે સિમિલારિટી સચવાવી જોઈએ, તે જો સચવાય તો આ જે પરિસ્થિતિ છે તેનું નિર્માણ થાય નહીં. જે અમીર હોય છે તે વધારે અમીર બનતા જાય અને ગરીબ હોય તે વધારે ગરીબ બનતો જાય, તો દેશમાં ક્યારેય પણ સિમિલારિટી સ્થપાય નહીં. એટલે મેઇન વસ્તુ અહીંયા છે કે આ લોકોની કોરોનાની પરિસ્થિતિમાં પણ તેઓએ 13 લાખ કરોડનો બિઝનેસ કર્યો. હા, એ જ રીઝન એ પણ છે કે તેઓ પોતાનું માઇન્ડ વાપરીને કામ કરતા હોય છે. બાકી ધીરુભાઈ અંબાણી પણ એક નાનકડા પેટ્રોલ પંપથી શરૂઆત કરીને ત્યાં સુધી પહોંચેલા. એટલે તેમની પાસે જે બુદ્ધિ હોય છે, જે ક્ષમતાઓ છે, જે તેઓ વાપરે છે તે 110% ખૂબ સારી હોય છે. પરંતુ અહીંયા આજે મેં તમને સિમિલારિટીની વાત કરી તે પણ આપણે વિચારવું જોઈએ. એટલે મુકેશ અંબાણી દર કલાકે 90 કરોડ રૂપિયા કમાયા અને જો સંપત્તિને વેચવામાં આવે તો 94,000 રૂપિયા દરેકના ભાગે આવે તેવું છે. ચાલો મિત્રો, આજે આપણે 28/1/2021 ની જે મહત્વની અપડેટ હતી તે જોઈ. આગળ પણ આપણે આ જ પ્રમાણે જે અપડેટ છે બધી તે જોતા રહીશું. તમારી પાસે કોઈ સજેશન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવો. આજ સુધી તમે બધાએ જે સપોર્ટ આપ્યો છે એ જ પ્રમાણે આગળ પણ આપતા રહીશો એવી અમને આશા છે. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.